नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10ना वर्ग में आप सर्वेनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लास में आप सर्वेनु हार्दिक स्वागत है। आज आप धोरण 10नी अंदर वतन थी विदाय थता सोनेटनो अभ्यास करीशुं। वतन थी विदाय थता काव्यनो साहित्य प्रकार है सोनेट, अने एना कवि है जयंत पाठक। जयंत पाठकनु पूरुं नाम छे जयंत हिम्मतलाल पाठक। एमनो जन्म 20/10/1920 रोज थयो हतो अने एमनुं अवसान 1/3/2003 थयुं हतुं। जयंत हिम्मतलाल पाठकनो जन्म गोठ एटले के पंचमहाल जिल्लामां थयो हतो। तेमणे दाहोद अने सूरत कॉलेज में अध्यापक तरीके कामगिरी करी हती। मरमर, संकेत, विस्मय, मृगया, अनुनय तेमना कविता संग्रहों छे। क्षणों में जीवू छू तेमनी समग्र कवितानो ग्रंथ छे। वनांचल तेमनी नोंधपात्र स्मरण कथा छे। आधुनिक कविता प्रवाह, आलोक, भाव्यत्री वगैरे एमना विवेचन ग्रंथों छे। तेमणे रणजीतराम सुवर्णचंद्रक, गुजरात साहित्य अकादमी अने दिल्लीना एवॉर्डो प्राप्त थया छे। वर्षो पछी वतनमां गयेला काव्यनायकने वतनथी विदाय थवानुं होय छे। शुं कहे छे? वर्षो पछी वतनमां गयेला काव्यनायकने वतनथी विदाय थवानुं होय छे ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે। ઘણા વર્ષો પછી જે વન જન ખેતર કોતર ડુંગર નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે। જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઢોરને સોરી મૂળ ઘરને જંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે। પગ ઉપડતા નથી, જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી તેમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી। કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને તેની હદ પૂરી થતાં પાછો વળી જાય છે એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે। અંતે કાવ્યનાયકને બ્રહ્મ થાય છે કે જેમ બાળક રિસાય અને એની માં એને પાછું બોલાવતી હોય એમ મારી માં બોલાવે છે પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં। આમ વતન વિચ્છેદ એટલે કે વતનથી છૂટા પડવાને કારણે અનુભવાતી કરુણાને સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી છે। વતનથી વિદાય થતા સોનેટમાં કવિએ વતનથી છૂટા પડવાની વેદનાને વાચા આપી છે। આમ તો તેઓ કામ અને ધંધા અર્થ માટે વતન છોડી શહેરમાં સ્થાયી થયા હતા, પરંતુ વતનને તેઓ ભૂલ્યા નથી। વર્ષો પછી વતનમાં ગયેલા કવિને વિદાય લેવાની ઘડી આવી ત્યારે વતનના પ્રકૃતિ અને માનવીને છોડતા દુઃખ થાય છે। વેચે દીધેલું ઢોર પણ પોતાનું મૂળ ઘર જપતું હોય છે તો માણસ પણ પોતાના વતનને ઝંખે જ નહીં। વહી ગયેલું પાણી પાછું ન આવે તેવું જ વીતી ગયેલા સમયનું છે, વીતી ગયેલું સમય પણ કોઈ દિવસ પાછો આવતો નથી। ગામનો કૂતરો પણ વતનની હદ છોડતો નથી, આ એક સ્વાભાવિક ક્રમ છે જેનું કવિએ અહીં આ કાવ્યની અંદર આલેખન કર્યું છે। કાવ્યને અંતે કવિને ભ્રમ થાય છે કે રિસાયેલા બાળકને માં પાછું બોલાવતી હોય તેમ મને મારી માં બોલાવે છે, આ ભ્રમ છે પણ હકીકત નથી। આવી ભ્રમણામાં રાચતા કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવાતી વ્યથાને હૃદય સ્પર્શી રીતે રજૂ કરી છે। પ્રસ્તુત કાવ્ય શાર્દુલ વિક્રીડિત છંદમાં રચાયેલું છે, પણ કવિ જયંત પાઠકે એના બંધારણમાં ઘણી જગ્યાએ છૂટ લીધી છે। વતનથી વિદાય થતા કાવ્ય એ કયા છંદમાં લખાયેલું છે આવો ટૂંકો પ્રશ્ન કોઈવાર પૂછી લે તો શાર્દુલ વિક્રીડિત છંદમાં લખાયેલું છે। કાવ્ય આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ। શું કે છે? ઘણા વર્ષો પછી જે ઘડીએ વન જન ડુંગર નદી ખેતર કોતર, એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ। મૂક્યા એટલે છોડવું, વતન પોતાનું મૂળ ગામ, અહીંયા ક્ષણ એટલે ઘડીએ,
એ મૂક્યું વન, એ મૂક્યા જન, એટલે માણસો. પોતાનું ગામ એટલે કે વતન મૂક્યું, મૂક્યા જન એટલે કે માણસો. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, ક્ષણ એટલે એ ઘડી એમ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. મૂક્યા ડુંગરને નદી, વતનના એ કૂતરો અને ખેતર. ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, કૂતર, ખેતર જોવા મળ્યા, એ બધાને આજે છોડવાનો સમય આવ્યો છે. આંખો બે રહી બાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર. આંખો બે રહી બાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર. ભીડ્યું એટલે બંધ કર્યું. પોતાની આંખો છે એ વારંવાર વળી વળી, એટલે કે આ કાવ્યની અંદર વારંવાર આંખો બે રહી બાળતી એટલે કે બે આંખો જોતી રહી, વળી વળી એટલે વારંવાર પાછી બે આંખો વળી પાછી જોતી રહી અને ભીડ્યું એ ઘર, ઘરને બંધ કર્યું. બે આંખો પાછી વળી વળીને બંધ ઘરને જોઈ રહી છે. વેચાઈ ગયું ઢોર જેમ તલકે કોડાર. કોડાર એટલે ઢોર બાંધવાની જગ્યા. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે એવો છે કોડાર, એટલે ઢોર બાંધવાની જગ્યા. છોડ્યું ધણ, ગાયનું ટોળું એને કહેવાય ધણ. કેડી આગળ જાય પાય અવળા. કેડી એટલે રસ્તો, રસ્તો આગળ જાય છે. પાય એટલે પગ, અવળા એટલે કે પાછા વળતા હોય એવું લાગે છે. કેમ કરી ઉપડે, રસ્તો આગળ જતો હોય છે, પગ પાછા પડતા હોય છે, કેમ કરી આ પગ ઉપડે. શું કહે છે? કીડી તરફ આગળ વધુ છું પણ પગ પાછા પડે છે. કેમ કરીને આગળ ઉપડે. આંખો જાય ભરાય વાત તરુની કાંટાળી ડાળી નડે નહીં. શું કહે છે? આંખો જાય ભરાય વાત તરુની કાંટાળી ડાળી નડે. શું કહે છે? કે પોતાની આંખો રસ્તે જતા વૃક્ષની કાંટાળી ડાળી નડે છે, આંખમાં આંસુ ભરાય છે, રસ્તે જતા વૃક્ષની કાંટાળી ડાળી નડે છે એમ કવિને થયા કરે છે. હૈયું ઉજરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે. રક્ત એટલે લોહી, ટશિયા એટલે લોહીનો ટસેરો, લોહી જમવું તે. અહીંયા હૈયું ઉજરડાય રક્ત એટલે લોહી, ટસિયા એટલે કે લોહી ફૂટે તેમ, ફૂટે ધીમેથી જમે છે અને લોહી જમે તે. આગે વેકુરથી નદીને હજીએ આંગળીઓ રમે. આગે વેકુર એટલે આ વેકુર શબ્દ છે, એ વેકુર એટલે નદીની રેત. આગે વેકુરથી નદીની હજીએ આંગળીઓ રમે છે, એમ કહે છે કે નદીની રેતની અંદર આગેથી જોવું તો નદીની રેતની અંદર હજીએ મારી આંગળીઓ રમતી હોય એવું લાગે છે. આખી પંક્તિ સમજી લઈએ તો કે કેડી તરફ આગળ વધું છું એટલે કે રસ્તા તરફ આગળ વધું છું પણ પગ અવળા પડે છે. કેમ કરીને આગળ ઉપડે છે. આંખમાં આંસુ ભરાય છે. રસ્તે જતા વૃક્ષની ડાળીઓ નડે તેમ, જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને ધીમેથી લોહી જમતું હોય એવું લાગે છે. હૈયું વતનની વેદનાથી ઘેરાયું છે. દૂર નદીની વિકુરમાં હજી આજે આંગળીઓ રમે છે. ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળની વહેણમાં. ચાલો જીવ આગળ જવાનું નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહેવું પાણી લૂછો નેણના. શું કે જે ઉપરવાસ અહીં આ કાવ્યની અંદર આમ તો એવું થાય છે કે નદીનું વહેણ જે દિશા તરફ વહેતું હોય એના ઉપરના ભાગે એને ઉપરવાસ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ કાવ્યની અંદર ગામની બહારનો વસવાટ. ચાલુ જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં. કાળ એટલે સમય. આ સમયના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું પાણી લૂછો નેણના. ઉપરવાસ જવું શક્ય નથી એમ પાણી લૂછો નેણના. ચાલો જીવ આગળ જવાનું છે કાળના વહેણમાં. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ફરી પાછા ઉપરવાસ જવાનું છે. આંખના આંસુને લૂછી નાખવું. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે સા વેઠિયા વળ. ચાલો શું કહે છે? ભારો માથે લઈ અને શું કરવા ઉપાડીને બેઠું છે. વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. સાથે શ્વાન પૂરી હદ થતા
હવે એને પાછા જવું. સ્વાન એટલે કૂતરો. શું કહે છે? હદ પૂરી થતાં કૂતરાને પણ પાછા વળી જવાનું, એ પણ સાથ છોડી દેશે. ચાલુ જીવ આગળ જવાનું છે. કાળના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવવાનું નથી. ફરી પાછા ઉપરવાસ જવાનું છે. આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. સાથે કૂતરા જોડાયા છે, પણ વતનની હદ પૂરી થતાં એને પણ પાછા વળી જવાનું છે. આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વાર્તી કર એટલે હાથ. દૂરથી ખેતર જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરીને મને મારી માં બોલાવતી હોય એવી ભ્રમણા થાય છે. એ મારી ભ્રમણા ભ્રમ થાય છે કે જાણે એ મારી માં બોલાવતી એવું લાગે છે. નિશાળ શિશુને બોલાવતી બા હતી. કવિને એવી એવો ભ્રમ થાય છે કે જાણે કે પોતાની બા એમને બોલાવી રહી હોય એવું. વતનથી વિદાય થતી કવિને જે વેદનાઓ થાય છે એ આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવી છે. કવિતાના શબ્દો જોઈએ તો આપણે કોડાર એટલે ઢોરને બાંધવાની જગ્યા. કોડાર એટલે ઢોરને બાંધવાની જગ્યા. કેળી એટલે સાંકડો પગ રસ્તો પગ દંડી. પાય એટલે પગ, તરુ એટલે ઝાડ. ભેકુર એટલે નદીની કાંકરાવાળી જાડી રેતી. ઉપરવાસ એટલે પવન કે પાણીના વહેણની વિરુદ્ધ દિશા. પવન કે પાણીના વહેણની વિરુદ્ધ દિશા. ભૂત એટલે ભૂતકાળ થઈ ગયેલું હોય તેવું. વેઠિયા એટલે વગર મહેનત મહેનતાણાથી કામ કરનાર એને વેઠ વેઠિયા કહેવાય. ભાળવું એટલે જોવું, તલકવું એટલે તડપવું તલસવું, ભીડવું એટલે બંધ કરવું, ને આગે એટલે દૂર, લઈ એટલે લ ઈ કળપદા શબ્દો. શબ્દ સમૂહ માટે એક શબ્દ પરીક્ષામાં પૂછાયો. ગાયોનો સમૂહ એટલે ગોધણ. ગાયોનો સમૂહ એટલે ગોધણ. કવિને શાની ભ્રમણા થાય છે? કવિને એવો ભ્રમ થાય છે કે બે હાથ ઊંચા કરી બોલાવતી માં હોય એવું લાગે છે. વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે. શું અનુભવે છે? વતન માટેનો તલસાટ. વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? તો વતનથી વિદાય થતાં કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતર, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. કારણ કે કવિના પગ ઘરે આવવા માટે તો બહુ ઝડપથી ઉપડતા છે, પણ કવિને આગળ જવું છે ત્યારે એમના પગ માંડ માંડ ઉપડે છે. કારણ કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા છે તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, ખેતર, કોતર વગેરેની એમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ પાડે છે, પણ એમના પગ એમને સાથ નથી આપતા. કેમ કે એમને પોતાના વતનમાં રહેવાનું મન છે, એમને લાગણી છે. વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં લખો. વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં લખો. હવે આપણે આપણા શબ્દોની અંદર વેદના લખવાની છે. તો વતનથી વિદાય થતાં કાવ્યની અંદર કવિ વન, જન, ડુંગર, નદી, ખેતર, કૂતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે. તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા કવિના પગ ઉપડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. કવિ કહે છે કે પેલું ઢોરને આપણે વેચીએ ને ત્યારે ઢોર એનો ખીલાથી આપણે છોડીએ ત્યારે જવા માંગતું નથી, એ વળી વળીને પાછું આવે છે. તો મને કેમ જવાનું મન થાય?
અને વતનને છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ જાણે કે પગ સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે, તેમ છતાં જવાનું તો છે. એટલે કવિ કહે છે, ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ જવાનું જ છે. એટલે આંખના આંસુને લૂછી નાખો, વીતી ગયેલા દિવસોની યાદોનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરાઓ પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે પોતાની મા એમ કે એમને જે દૂર સુધી રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને બા બોલાવતી હોય છે, એમ એમને એમ લાગે છે કે પોતાની બા બોલાવે છે. કવિને આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે.